ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ડીસી સર્કિટની અંદર જે ડીસી સોર્સની સાથે જે આપણે કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ માટેના જે સમીકરણો જોયા હતા, ઓકે, અહીં એ જ કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધની જગ્યાએ આપણે એક નવો કોમ્પોનન્ટ યુઝ કરીશું, જેને આપણે કહીએ છીએ ઇમ્પીડન્સ ઝેડ. શું કહે છે? ઇમ્પીડન્સ, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અહીંયા ઇમ્પીડન્સનો મેઇન હેતુ આપણે એને અવરોધ તરીકે દર્શાવે છે. જે રીતે આપણે અવરોધના સમીકરણો દર્શાવતા હોય છે, જેમ કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR હોય છે, એ જ રીતે અહીંયા ઇમ્પીડન્સ માટે પણ આપણે IZ દર્શાવતા હોઈએ છીએ, ઓકે. તો એને અવરોધના સ્વરૂપમાં જ આપણે અહીંયા દર્શાવીએ, જેથી આપણે ઇઝી પડે, સરળતા રહે સમજવામાં. તો એ જે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ જે દર્શાવે છે, એવા ઘણા બધા સર્કિટની અંદર કમ્પોનન્ટ આવેલા હોય છે, બરાબર. અમુક જટિલ સર્કિટની અંદર એ કમ્પોનન્ટનો યુઝ થતો હોય છે અને એની અંદરથી કેટલો પ્રવાહ વહે છે, એનો કેટલો વિદ્યુત સ્થિતિમાન છે, એ જાણવાનો આપણો મેઇન ગોલ હોય છે, ઓકે. તો અહીં એ જ સર્કિટની વાત કરીશું, જ્યાં આપણો નવો જે ટોપિક છે ને, એ જેનું નામ છે નેટવર્ક થિયરમ. અને નવું જે ચેપ્ટર છે આપણું, જેનું નામ છે નેટવર્ક થિયરમ, એનો જ ભાગ છે. જે સર્કિટ આપણે DC સર્કિટ આપણે ભણ્યા એની અંદરનો જ ભાગ છે. તો એ નેટવર્ક થિયરમનો મતલબ શું છે? જાળતંત્ર, આપણે ગુજરાતીમાં કહીએ છીએ. શું કહે છે? જાળતંત્ર અને એના પ્રમેયો. થિયરમનો મતલબ આપણે પ્રમેય કહીએ છીએ, નેટવર્કનો મતલબ જાળતંત્ર કહીએ છીએ, ઓકે. તો એના પ્રમેયો, અલગ અલગ પ્રમેયોની મદદથી આપણે આ જે કમ્પોનન્ટ છે, કમ્પોનન્ટની વેલ્યુ, એની અંદર વિદ્યુતભાર, એની અંદરથી પસાર થતો વિદ્યુતભાર અથવા વિદ્યુત સ્થિતિમાન તફાવત, એ જ પ્રમાણે એ ઝેડ ઇમ્પીડન્સની કિંમતો આપણે શોધવાની રહેશે. તો એ અલગ અલગ થિયરમની વાત કરીએ તો થિયરમ ચાર પ્રકારના છે, જેમાં પ્રથમ છે થેવેનિન થિયરમ, પહેલો છે થેવેનિન થિયરમ, બીજો છે અધ્યારોપણ થિયરમ, એટલે એને ઇંગ્લિશમાં કહીએ તો સુપરપોઝિશન થિયરમ. ત્રીજો છે નોર્ટન થિયરમ અને ચોથો એ મહત્તમ ઉર્જા સંક્રમણ પ્રમેય, એટલે કે મહત્તમ ઉર્જા સંક્રમણ થિયરમ, બરાબર. મહત્તમ ઉર્જા સંક્રમણ પ્રમેય તરીકે આવા ચાર પ્રકારના થિયરમ, ચાર પ્રમેય આપણે અહીંયા જોવાના છે, અને જેની મદદથી આપણે જે અહીંયા ઇમ્પીડન્સ છે, ઇમ્પીડન્સની વેલ્યુ શોધવાની છે. અહીંયા કયા ઇમ્પીડન્સની વાત કરીએ કે જે આપણે અહીંયા AB ટર્મિનલની વચ્ચે જોડીશું, એ લોડ ઇમ્પીડન્સની, ઓકે. તો સૌ પ્રથમ આપણે પહેલો જે થિયરમ છે, જેને આપણે થેવેનિન થિયરમ કહીએ છીએ, તો એ થેવેનિન થિયરમ આપણે અહીંયા સમજીએ. તો એ પ્રમેય શું છે? એ પ્રમેય પહેલાં જોઈએ. તો પ્રમેય એવું કહે છે કે બે ટર્મિનલવાળા, અહીંયા બે ટર્મિનલનો મતલબ છે એક A અને B, એ બે ટર્મિનલ છે, ઓકે. તો એ બે ટર્મિનલવાળા રેખીય નેટવર્કમાં જો કેટલાક વોલ્ટેજ સોર્સિસનો મતલબ કે અહીંયા જે લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, ઓકે, કેટલાક વોલ્ટેજ સોર્સિસ અને કેટલાક ઇમ્પીડન્સ એટલે આપણે Z1, Z2 અને Z3 જે ત્રણ દર્શાવે છે, અને સાથે સાથે આપણે જે એક નવો લોડ ઇમ્પીડન્સ જોડીશું, એ લોડ ઇમ્પીડન્સની વાત કરીએ. તો કેટલાક વોલ્ટેજ સોર્સિસ અને કેટલાક ઇમ્પીડન્સ હોય કોની વચ્ચે? બે ટર્મિનલની વચ્ચે, બરાબર. તો તેમને આપણે કોઈ એક સમતુલ્ય પરિપથ, એટલે આ જે સર્કિટ આપી છે એ ગમે તે રીતે જોડી હોય તો આ સર્કિટને આપણે કોઈ એક સમતુલ્ય પરિપથ, એટલે કે આને સમતુલ્ય કોઈ બીજી સર્કિટ આપણે બનાવીએ, બરાબર. અને એ સમતુલ્ય પરિપથ કે જેની અંદર એક વોલ્ટેજ સોર્સિસ અને એક ઇમ્પીડન્સ આપેલો હોય, એટલે આ જેટલા પણ ઇમ્પીડન્સ દર્શાવે છે એ બધા વચ્ચે શ્રેણી અને સમાંતર જોડાણની પ્રોસેસ કરું, જેમ આપણે અવરોધોમાં શ્રેણી અને સમાંતર જોડાણની પ્રોસેસ કરતા હતા. કઈ રીતે? જેમ કે ધારો કે આપણે એમ કહીએ કે આપણે આગળ આ અવરોધ આપેલો છે અને અવરોધોનું શ્રેણી જોડાણ આપેલું છે, બરાબર. અહીંયા હું બેટરીનું કનેક્શન કરું, ધારો કે R1 છે અને R2 છે, તો આમનો સમતુલ્ય અવરોધ R આપણે લેતા હોઈએ છીએ, જેને R1+R2 કહેતા હોઈએ છીએ, ઓકે. આ જ રીતે જો સમાંતર જોડાણ થયેલું હોય તો 1/R = 1/R1+1/R2, આ રીતે આપણે દર્શાવતા હતા, ઓકે. અને જેને R બરાબર શું લેતા હતા? R1 R2/R1+R2, આવા સમીકરણમાં આપણે દર્શાવતા હતા. આજે એને શું બતાવે? સમતુલ્ય અવરોધ બતાવે. તો અહીંયા ઇમ્પીડન્સમાં પણ આપણે આ રીતે જ સમીકરણનો ઉપયોગ કરીશું કે જે સમાંતર જોડાણ છે એનો સમાંતરનો નિયમ વાપરશું અને શ્રેણી જોડાણ છે એમનો શ્રેણીનો નિયમ વાપરી અને એક જ ઇમ્પીડન્સ આપણે ત્રણની જગ્યાએ અથવા ગમે એટલા ઇમ્પીડન્સ આપ્યો એની જગ્યાએ એક ઇમ્પીડન્સ આપણે દર્શાવશું અને
એક નવી સમતુલ્ય સર્કિટ આપણે રચી શકીએ છીએ, બરાબર. તો અહીંયા થેવેનિન થિયરમ જ એ કહે છે કે બે ટર્મિનલવાળા રેખીય નેટવર્કમાં જો કેટલાક વોલ્ટેજ સોર્સીસ અને કેટલાક ઇમ્પિડન્સ હોય તો તેમને સમતુલ્ય પરિપથ જેમ જેમાં એક વોલ્ટેજ સોર્સીસ અને એક ઇમ્પિડન્સને શ્રેણીમાં જોડી શકાય છે, આપણે શું કહી શકીએ, એને શ્રેણીમાં જોડી શકીએ છીએ. ઓકે, તો એ સમતુલ્ય સર્કિટ જે બતાવી છે, ધારો કે આ જે સર્કિટ છે આની સાથે સાથે હું ધારો કે કોઈ એક એ અને બી ટર્મિનલની વચ્ચે કોઈ એક નવો ઇમ્પિડન્સ જોડું, જેને હું કહીશ લોડ ઇમ્પિડન્સ. તો આકૃતિમાં જો તો અહીંયા જે નવો ઇમ્પિડન્સ મેં જોડ્યો છે ઝેડ એલ, જેને આપણે શું કહીએ છીએ લોડ ઇમ્પિડન્સ, બરાબર. હવે એ જ સર્કિટ છે એની અંદર આપણે લોડ ઇમ્પિડન્સ જોડી દીધો છે અને આ સર્કિટની કોઈ થેવેનિનના પ્રમેય પ્રમાણે સમતુલ્ય સર્કિટ અને સમતુલ્ય ઇક્વલ સર્કિટ, બરાબર. તો જે આપણા પાસે આ રીતની છે, તો આમાં શું કરી નાખે કે જે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી હતા એની જગ્યાએ મેં લખી નાખ્યા છે ઝેડ, અને આ ઝેડ એ શું બનાવે છે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રીનો સમતુલ્ય ઝેડ બતાવ્યો છે. એમનો જે નિયમ પ્રમાણે એમની પ્રોસેસ થશે એ પ્રમાણે આપણે લખીશું, જેમ કે શ્રેણી જોડાણ હશે તો ઝેડ વન ઝેડ ટુનો સરવાળો થાય, તો ઝેડ વન ઝેડ થ્રીનો સરવાળો થતો હોય, સમાંતર હોય તો આપણે સમાંતર જોડાણ પ્રમાણે દર્શાવીએ છીએ, અને એ અને બી ટર્મિનલની વચ્ચે જે જોડેલો હોય આપણો લોડ ઇમ્પિડન્સ ઝેડ એલ દર્શાવ્યો છે. તો આ જે સર્કિટ બતાવે છે એની સમતુલ્ય સર્કિટ બતાવે છે, બરાબર. જે બીજી સર્કિટ છે એની આપણે શું કરીએ છીએ સમતુલ્ય સર્કિટ તરીકે આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. તો હવે આપણો અહીંયા મેઇન હેતુ એ હશે કે જે આ લોડ ઇમ્પિડન્સ છે આપણી પાસે જે ઝેડ એલ આપેલો છે એ લોડ ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સમાં કેટલો પ્રવાહ ઇમ્પિડન્સમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે આ એ અને બી ટર્મિનલની વચ્ચે જે આપણે લોડ ઇમ્પિડન્સ જોડ્યો છે એ લોડ ઇમ્પિડન્સમાંથી કેટલો પ્રવાહનું વહન થતું હશે એ જાણવાનો આપણો મેઇન હેતુ છે, બરાબર. તો હવે આ સર્કિટ ઉપરથી જોઈએ તો ધારો કે જેની બાજુ લોડ ઇમ્પિડન્સ જોડ્યો છે એક એ અને બીજી બાજુ જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાં તફાવત લાગુ પડ્યો છે તો એ બે મેસ બે ભાગ બને છે, અને હું પહેલો ભાગ કહી દઉં અને બીજો ભાગ આ એક્ટિવ મેસ છે અને આપણે પેસિવ મેસ તરીકે દર્શાવીએ. તો જે એક્ટિવ મેસ આપેલું છે ત્યાંની અંદર પ્રવાહનું વહન આ દિશામાં થતું હશે અને એ પ્રવાહ છે IS, ધારો કે એ પ્રવાહ કેટલો છે IS જેટલો, અને એ જ પ્રમાણે જે પેસિવ મેસ છે ત્યાં પણ પ્રવાહને વહન આ પ્રમાણે થતું હશે, જેનો પ્રવાહ હશે IL, જે લોડમાંથી પસાર થતો પ્રવાહ એને આપણે IL તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો આ બે મેસ આપણને મળે છે અને જે આપણે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડ્યું છે એનો પોતાનો આંતરિક ઇમ્પિડન્સ પણ છે જેને આપણે ZI કહીએ છીએ, બરાબર. તો હવે જોઈએ તો આપણે અહીંયા ડાયરેક્ટલી કહીએ તો ZL માં વહેતો પ્રવાહની વાત કરીએ, આ ZL છે એની અંદર વહેતા પ્રવાહની વાત કરીએ તો સિમ્પલ ઇક્વેશન, ધારો કે અવરોધમાં કેટલો પ્રવાહ વહેતો છે એ સમીકરણ આપણે કહી લીધા I = V / R પ્રમાણ. ઓકે, અવરોધમાં આપણે જે સમીકરણ, તો I V શું બતાવતું લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાં તફાવત, અને R જે બતાવે છે એ R એ જે અવરોધને આપણે પ્રવાહમાં આપવાનો છે એ અવરોધની વાત કરીશું. ઓકે, અહીંયા મેં તમને શરૂઆતમાં જ કીધું કે જે ઇમ્પિડન્સ દર્શાવે છે એ ઇમ્પિડન્સને આપણે અવરોધના સ્વરૂપમાં દર્શાવવાનું. તો ZL માંથી વહેતો પ્રવાહની વાત કરી હોય તો ZL માંથી પ્રવાહ IL વહે છે, તો એ IL કેટલો હશે, તો કે IL = જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે, એટલે કે A અને B છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડે છે જેને આપણે E તરીકે દર્શાવીએ, સિમ્પલી ફોર્મમાં આપણે શું કહીએ ને E વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડે છે, એટલું આપણે કહીએ E વડે દર્શાવીએ છીએ. તો A અને B ટર્મિનલ વચ્ચે લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ભાગ્યા એ કુલ ઇમ્પિડન્સની વાત કરી. ધારો કે આ સમીકરણ રિવ્યુ ડાયરેક્ટલી હું આ બીજા ઇક્વેશન ઉપરથી આ બીજી સર્કિટ ઉપરથી દર્શાવું, જેમ કે આના ઉપરથી. ઓકે, તો IE છે, તો આમાંથી પ્રવાહ કેટલો પસાર થશે, તો કે IL બરાબર A અને B ની વચ્ચે લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે આ E દર્શાવે એટલો, અને કુલ ઇમ્પિડન્સ કેટલા છે, તો જો આ બંને ઇમ્પિડન્સ રહ્યા એ બંને ઇમ્પિડન્સ શ્રેણીમાં જોડાયેલા છે તો ટોટલ ઇમ્પિડન્સ અહીંયા લેવો પડે, અહીંયા ટોટલ અવરોધની જગ્યાએ ટોટલ ઇમ્પિડન્સ કયા કયા ZL + Z. ઓકે, તો આટલો પ્રવાહ એ લોડ ઇમ્પિડન્સમાંથી પસાર થતો હશે. અહીંયા કુલ ઇમ્પિડન્સની વાત કરીએ એટલે કુલ ઇમ્પિડન્સ આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ એક સિમ્પલ સર્કિટ સમીકરણ છે જે આપણે I = V / Rના સ્વરૂપમાંથી મેળવી શકીએ છીએ કે આટલો પ્રવાહ એ લોડ ઇમ્પિડન્સની અંદરથી પસાર થતો હશે. ઓકે, હવે જે આપણી બીજી આકૃતિ છે આ આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો આકૃતિમાં જે પ્રથમ એક્ટિવ મેસ મેં કીધો, પ્રથમ જે એક્ટિવ મેસ છે એની અંદરથી IS જેટલો પ્રવાહ પસાર થાય છે, અને ધારો કે એની અંદર જે IS પ્રવાહ વહન થાય છે એમાં આપણે માત્ર એક્ટિવ મેસની અંદર કિર્ચોફનો આપણે બીજો નિયમ લાગુ પાડીએ તો શું થશે, કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જે જે કમ્પોનન્ટ આપ્યા છે એમને લાગુ પડેલા કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવતના સરવાળા બરાબર હોય છે, બરાબર. તો આપણે LCR સર્કિટની અંદર જોયું હતું, તો અહીંયા જો કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો લાગુ પડ્યો છે E0 જેટલો, તો હું અહીંયા
અહીંયા ધારો કે કુલ વિદ્યુત તફાવત આપણે જોઈએ તો ઈ જીરો લાગુ પડ્યો છે. ઓકે, તો ઈ જીરો આપણે જે મળે છે એ ઈ જીરો આપણે લખીએ, અને ઝેડ વનમાંથી જે પ્રવાહ, ઝેડ વનનો વિદ્યુત તફાવત કેટલો હશે સૌ પ્રથમ લઈએ, તો ઝેડ વનમાં પ્રવાહ પસાર થાય છે IS, અને એ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનો તફાવત લેવો હોય, મતલબ જેમ આપણે IR લેતા હતા એ જ પ્રમાણે અહીંયા સુધી જશે IS, અને આરની જગ્યાએ થઈ જશે Z1. ઓકે, આ પ્રથમ ઇમ્પિડન્સની વાત કરી. પછી પ્રવાહ આવશે Z3માં, તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનો તફાવત કેટલો થશે, એમાંથી પસાર થતો પ્રવાહ IS અને એ ઇમ્પિડન્સ Z3. પછી આવશે આ જે બેટરી જોડી છે એનો પોતાનો પણ ઇમ્પિડન્સ છે આંતરિક Zi. ઓકે, તો એ લખી નાખીએ તો એમાંથી પ્રવાહ પસાર થતો IS અને એનો ઇમ્પિડન્સ Zi. હવે જેમ Z3ની અંદર IS પસાર થાય છે એ જ પ્રમાણે જો આ એક રાઉન્ડ ફેરીને Z3ની અંદર IL પણ પસાર થાય છે. ઓકે, પરંતુ એ બંનેની ડાયરેક્શન કેવી છે, વિરુદ્ધ છે. આથી આપણે એમ કહીએ અહીંયા બંને વિરુદ્ધ ડાયરેક્શનમાં ભેગા થાય છે, એકની ડાયરેક્શન આ થશે, એ ડાયરેક્શન આ પ્રમાણે થશે. આથી એને હું માઇનસ તરીકે દર્શાવું, અને એક બીજો પ્રવાહ પસાર થશે જેને આપણે IL કહીએ, અને એ પણ શેમાંથી પસાર થાય છે, Z3માંથી. ઓકે, તો આ આપણે પહેલું ઇક્વેશન બન્યું જે પ્રથમ મેશમાંથી બન્યું. અહીંયા જો ધ્યાન આપજો, આ બે Z3ના ઇક્વેશન બનશે. કેમ કે Z3ની અંદર IS પ્રવાહ પણ પસાર થાય છે અને IL પ્રવાહ પણ પસાર થાય છે. ઓકે, તો આ રીતે આપણને Z3માંથી પસાર થતો જે બીજો પ્રવાહ છે એ પણ આપણે દર્શાવીને માઇનસ ચિહ્ન તરીકે દર્શાવી દીધા. હવે એ જ પ્રમાણે આ બીજી મેસ દર્શાવી, મતલબ કે આ પેસિવ મેસ દર્શાવી છે, એની અંદર જે પ્રવાહ પસાર થાય એમાં કુલ વિદ્યુતમાં તફાવત લાગુ પડીએ તો કેટલો મળે. તો અહીંયા જો અહીંયા કોઈ બેટરીનું કનેક્શન છે નહીં, આથી જે કુલ વિદ્યુતમાનો તફાવત છે એને હું 0 તરીકે દર્શાવું. ઓકે, પ્લસ હવે જે Z2ના બે છેડા વચ્ચે વિદ્યુતમાનો તફાવત, એટલે કે એમાં પસાર થતો પ્રવાહ કેટલો પ્રવાહ પસાર થશે, IL કોનામાંથી, Z2માંથી, તો IL Z2 તરીકે આપણે દર્શાવીએ છીએ. પ્લસ એ જ પ્રમાણે ZL, તો ZL ના બે છેડા વચ્ચે વિદ્યુતમાં તફાવતની વાત કરીએ તો ZL માં કેટલું મળશે, કે IL પ્રવાહ પસાર થશે અને એનો ઇમ્પિડન્સ છે ZL. ઓકે, અને એ જ પ્રમાણે Z3ની અંદર વાત કરીએ તો એની અંદરથી પ્રવાહ પસાર થતો હશે IL Z3, અને Z3માંથી આપણે જાણીએ છીએ IS પણ પસાર થાય છે, તો માટે માઇનસ કરીને IS Z3 આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો આ આપણું સમીકરણ 2 મળ્યું. તો આ પ્રમાણે આપણને બે મેશ ઉપરથી બે આ રીતના સમીકરણ મળે છે. ઓકે, હવે જે પ્રથમ સમીકરણ છે, પ્રથમ સમીકરણ આ બધા ટર્મ્સની અંદર IS કોમન નીકળશે, તો એ સમીકરણ હું ડાયરેક્ટલી અહીંયા લખી નાખું. કઈ રીતે, તો કે E0 ઇઝ ઇક્વલ ટુ IS કોમન લઈ લઈએ બધામાંથી, તો વચ્ચે શું, Z1 પ્લસ Z3 પ્લસ Zi IS માઇનસ Z3 IL. ઓકે, એક સમીકરણ આવું બન્યું, અને એ જ પ્રમાણે આ સમીકરણ ઉપરથી જોઈએ તો 0 બરાબર આમાંથી કોમન નીકળશે IL, તો Z2 પ્લસ Z3 પ્લસ Z L અહીંયા થશે IL માઇનસ Z3 IS. ઓકે, આવા આપણને બે સમીકરણ મળે છે. તો હવે જે આ બે સમીકરણ મળે છે એ બંને સમીકરણને ધારો કે આપણે મેટ્રિક્સના સ્વરૂપમાં દર્શાવીએ. ઓકે, તો બાયોલોજી વાળા ધ્યાન આપજો, કેમકે એમને થોડુંક મેટ્રિક્સમાં પ્રોબ્લેમ થાય. તો મેટ્રિક્સ પ્રમાણે આપણે કઈ રીતે લખી શકીએ છીએ, તો હું અહીંયા અલગ દર્શાવું છું. તો અહીંયા સૌપ્રથમ ધારો કે બંને ટર્મ્સમાં બંને બાજુ ધારો કે અહીંયા પ્રથમ IS છે, તો આ ટર્મ્સ પણ આપણે પહેલું IS વાળું પહેલાં લખી નાખીએ, મતલબ કે માઇનસ ટર્મ્સ આપણે પહેલાં લખી નાખીએ અને IL વાળું ટર્મ્સ પાછળ લખી નાખીએ. ઓકે, તો પછી આપણે મેટ્રિક્સ સ્વરૂપે દર્શાવવામાં ઇઝી પડશે. તો મેટ્રિક્સમાં કઈ રીતે દર્શાવું છું, તો આ આપણું સમીકરણ છે જેને આપણે મેટ્રિક્સમાં દર્શાવું છું, જેની ડાબી બાજુ છે E0 અને 0. ઓકે, આ જે ફોર્મેશન છે કૌંસમાં લખવાની મેટ્રિક્સ જ છે એનો મતલબ. ઓકે, હવે પ્રથમ આપણે જે ટર્મ્સ દર્શાવતા હતા એની અંદર આપણે લેતા હતા IS વાળો ટર્મ પહેલાં લેતા હતા અને IL વાળો ટર્મ પછી લેતા હતા. ઓકે, તો આમાં પણ આપણે એ જ કરશું, IS વાળું અને IL વાળો ટર્મને દર્શાવી દઈએ. તો IS વાળો જે ટર્મ્સ છે એ બંને આપણે લખી નાખીએ છીએ, જેને આપણે કહીએ Z1 પ્લસ Z3 પ્લસ Zi, અને બીજું ટર્મ્સ છે તો નીચેવાળું જેને આપણે માઇનસ Z3. દેખો અહીંયા કઈ રીતે માઇનસ Z3 કર્યા, કે આ ટર્મ્સને આપણે આગળ લાયા
तो एन ए माइनस जेड थ्री है तो माइनस जेड थ्री आप लिखा है ओके आर आ माइनस जेड थ्री से आ नहीं ओके हवे एज प्रमाण हवे जमणी बाजू बीजू टर्म्स लखीए तो एम आ माइनस जेड थ्री और नीचेवाला आ बे टर्म्स ओके तो अहीं लखशू माइनस जेड थ्री और नीचेवाला टर्म्स मतलब जेड टू प्लस जेड थ्री प्लस जेड एल आपणे एक निश्चायक दर्शाई दीए छीए ओके અને એમનો ગુણાકાર જે સાથે કરે તો જે કિંમત સાથે જેમ કે આઈ એસ અને આઈ એલ ઓકે જો આ જે નિશ્ચાયક દર્શાવે છે મેથેમેટિકના નિયમ પ્રમાણે મેથેમેટિક વાળાને ખબર હશે કે આ કઈ રીતે હોય છે તો જ્યારે આપણે ઈ જીરોની કિંમત મેળવવાની હોય છે તો ઈ જીરો આપણે કિંમત મેળવતા હોય છે આ પ્રથમ ટર્મ્સને આના સાથે ગુણાકાર કરીએ સાથે સાથે પ્લસ કરીને આ ટર્મ્સને આના સાથે ગુણાકાર કરીએ ઓકે એટલે આપણને શું મળતું હશે પહેલી કિંમત મળતી હોય છે આ નિશ્ચાયક સ્વરૂપે આપણે શ્રેણીક સ્વરૂપે સોરી મેટ્રિક્સમાં આપણે એને આ રીતે દર્શાવતા હોઈએ છીએ તો જો કઈ રીતે મળે છે આમાં તો ઈ જીરો ઝેડ વન ઝેડ થ્રી ઝેડ આઈનો ગુણાકાર ઝેડ આઈ આઈ એસ સાથે કરીએ છીએ તો શું થઈ જાય ઝેડ વન ઝેડ થ્રી ઝેડ આઈ ઇન્ટુ આઈ એસ પ્લસ પણ અહીંયા માઇનસ કિંમત છે એટલે માઇનસ ઝેડ થ્રી આઈ એલ ઓકે તો જો જે આપણે શું બને છે પહેલું ટર્મ્સ બને છે આ રીતે અને સાથે સાથે જ્યારે બીજી કિંમત લેવાની હોય છે ત્યારે ઝીરો ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ્સ આવે છે પ્રથમ કિંમત છે એની કિંમત આઈએસ સાથે ગુણાકાર કરવાનો બીજાની કિંમતને આપણે આઈએલ સાથે ગુણાકાર કરવાનો હોય છે બંનેનો સરવાળો કરવાનો છે ઓકે તો એ આપણને બીજી કિંમત મળતી હોય છે તો બંને એ બીજું ટર્મ્સ એ આપણું આર્યું ટર્મ્સ મળતું હોય છે આપણે એને શું કર્યું મેટ્રિક્સના સ્વરૂપમાં દર્શાવ્યું છે બરાબર તો આ સમીકરણ આપણે માત્ર અહીંયા શું કર્યું છે મેટ્રિક્સ સ્વરૂપે અહીંયા દર્શાવી દીધા છે અને ત્યારબાદ આ મેટ્રિક્સની મદદથી જે આઈએસ અને આઈ એલ શોધવાની રીત છે એ રીત મેક્સવેલે આપેલી છે બરાબર તો એ પણ યાદ રાખજો કે મેક્સવેલની મદદથી આપણે આઈએસ અને આઈએલની કિંમતો મેળવી શકતા હોય છે તો અહીંયા શું કરવાનું છે કે જો આ ટર્મ જે પહેલું મેટ્રિક્સ બતાવ્યું છે એની અંદર માત્ર ઇમ્પિડન્સ જ આપેલા છે ઓકે અને આ જે બતાવે છે ત્યાં આપણને કરંટ દર્શાવેલા છે ઓકે તો અહીંયા આપણે જે મેક્સવેલે રીત આપી છે એમાં સૌ પ્રથમ શું કરશું કે જે પ્રથમ ઇમ્પિડન્સવાળા આપણા જે ટર્મ્સ એટલે કે ઇમ્પિડન્સ જે ભાઈ આપણને મેટ્રિક્સ મળી છે તો એને આપણે એનું નિશ્ચાયકના સ્વરૂપમાં ફેરી દઈશું ઓકે તો નિશ્ચાયકને આપણે મતલબ એનો ડેલ્ટા ઝેડ આપણે શોધવાનો રહેશે અને નિશ્ચાયકના સ્વરૂપમાં લખી ડિટર્મિનેટ કરી અને એનો આપણે શું કરીશું ડેલ્ટા ઝેડ આપણે શોધવાનો છે કઈ રીતે હું તમને સમજાવું સ્ટેપ બાય સ્ટેપ તો પ્રથમ અહીંયા આપણે જ્યારે આઈએસ મેળવશું તો આઈએસ કઈ રીતે મેળવવું તો પહેલાં જે ઇમ્પિડન્સવાળું જે સોરી મેટ્રિક્સ છે એની અંદર આપણે શું કરશું એને નિશ્ચાયકના સ્વરૂપમાં લખશું એને કહેશું આપણે ડેલ્ટા ઝેડ તો એના ઉપરથી હું ધારો કે હું ડેલ્ટા ઝેડ મેળવું તો ડેલ્ટા ઝેડને હું લખીશ નિશ્ચાયક સ્વરૂપે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ માઇનસ ઝેડ થ્રી અહીંયા પણ માઇનસ ઝેડ થ્રી અને અહીંયા થશે ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ ઓકે તો આ એને મેં શું દર્શાવી દીધા નિશ્ચાયક સ્વરૂપે દર્શાવી દીધા હવે ધ્યાન આપજો જ્યારે હું આઈએસની કિંમત મેળવું છું તો એ આઈએસની કિંમત મેળવવા માટે જે આ ટર્મ છે મતલબ કે સોર્સવાળો ભાગ છે એને હું આટલા ભાગને કહું બરાબર સોર્સવાળા ભાગને આ પ્રથમ જગ્યા ઉપર નિશ્ચાયકના અહીંયા નિશ્ચાયકની પહેલી જગ્યા ઉપર મૂકી દઈશ આને રિમૂવ કરી દઈશ ને આની જગ્યાએ શું કરી દઈશ ઈ જીરો અને ઝીરો મૂકી દઈશ જ્યારે મારે આઈએસ મેળવવો હોય ત્યારે ઓકે અને એ જે નિશ્ચાયક મળશે એ નિશ્ચાયકને હું કહીશ ડેલ્ટા વન તરીકે દર્શાવીશ ઓકે એક નામ આપી દઈશ ડેલ્ટા વન અને સાથે સાથે જ્યારે મારે આઈએલની કિંમત મેળવવાની હશે એટલે કે આ બીજી કિંમત મેળવવાની થશે ત્યારે આ બીજા ભાગ ઉપર હું ઈ જીરો અને ઝીરોની કિંમત મૂકી દઈશ અને એનું જે સોલ્યુશન લઈશ એને હું કહીશ ડેલ્ટા ટુ તરીકે ઓકે એ બે નિશ્ચાયક આ રીતે દર્શાવશું નિશ્ચાયક સ્વરૂપે દર્શાવશું તો જો સૌ પ્રથમ ડેલ્ટા વન મેળવવાનું કહું તો ડેલ્ટા વનને આપણે કઈ રીતે મેળવશું તો કે ડેલ્ટા ઝેડ જ્યાં આપ્યો છે ડેલ્ટા ઝેડના પ્રથમ કોલમમાં હું શું દર્શાવી દઈશ આપણે ઈ ઝીરો અને ઝીરો તો એનું નિશ્ચાયક જે બનશે એ નિશ્ચાયકને હું ડેલ્ટા વન કહું છું તો આ પ્રમાણે ઓકે માઇનસ ઝેડ થ્રી ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ સોરી ઝેડ એલ ઓકે અહીંયા ઝેડ એલ છે તો એ ઝેડ એલ આપણે તો આ જે નિશ્ચાયક બન્યો આ નિશ્ચાયકને હું ડેલ્ટા વન તરીકે દર્શાવું ઓકે એ જ પ્રમાણે ડેલ્ટા ટુ કઈ રીતે તો કે આ બીજા ભાગની અંદર ઈ ઝીરો અને ઝીરોની કિંમત મૂકી દઉં ઓકે તો નિશ્ચાયક બનશે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ માઇનસ ઝેડ થ્રી અને અહીંયા મૂકી દઈશું હું ઈ ઝીરો અને ઝીરો આ મળે આપણને ડેલ્ટા ટુ ઓકે હવે સૌ પ્રથમ
અહીંયા ડેલ્ટા 2 આપણે કેવી રીતે મેળવશું, તો કે જે ઈ ઝીરો અને ઝીરોની કિંમત છે આપણે બીજા રો ની અંદર આપણે અહીં મૂકી દઈએ છીએ, બરાબર. તો અહીં અમે કિંમત ડાયરેક્ટલી અહીંયા મૂકી છે, દેખો ડેલ્ટા 2 બરાબર ઝેડ 1 ઝેડ 3 અને ઝેડ આઈ અને માઇનસ ઝેડ 3 એમને એમ રાખશું. બીજી કોલમ જગ્યાએ દેખી રાખીશું આપણે ઈ ઝીરો અને ઝીરો તરીકે, ઓકે. તો આ ડેલ્ટા 2 મળશે. હવે આપણે IS અને IL મેળવવાના રહેશે. સૌ પ્રથમ આપણે ગોલ છે આપણો IL મેળવવાનો, કેમ કે લોડ ઇમ્પિડન્સમાંથી કેટલો પ્રવાહ વહેશે એ આપણે શોધવાનો છે. તો એ IL છે. તો IS મેળવવા માટે આપણે ડેલ્ટા 1 અપોન ડેલ્ટા ઝેડ કરવા પડે, અને IL મેળવવા માટે ડેલ્ટા 2 અપોન ડેલ્ટા ઝેડ આપણે કરવા, સોરી ડેલ્ટા ઝેડ તરીકે આપણે દર્શાવવાના છે, બરાબર. તો આપણે IL ની કિંમત મેળવવાની છે. તો ડાયરેક્ટલી જોઈએ તો IL કઈ રીતે મળશે, તો અહીંયા IS મેં દર્શાવે છે અને આ આપણું IL ની કિંમત મળી છે. તો જો સૌ પ્રથમ IL બરાબર શું લખીએ છીએ, ડેલ્ટા 2 અપોન ડેલ્ટા ઝેડ. તો મેં અહીંયા ડેલ્ટા 2 ની કિંમત લખી નાખી છે, નિશ્ચાયક જે હતો આપણી પાસે. તો ડેલ્ટા 2 બરાબર છે ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ ઈ ઝીરો અને માઇનસ ઝેડ 3 ઝીરો તરીકે, અને ભાગ્યા ડેલ્ટા ઝેડની કિંમત આપણે લખી છે ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ માઇનસ ઝેડ 3 માઇનસ ઝેડ 3 અને ઝેડ 2 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ તરીકે, ઓકે. તો એ બે કિંમતો આપણે જે ડેલ્ટા ઝેડની અને ડેલ્ટા 2ની કિંમતથી આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી. હવે તો નિશ્ચાયકમાં શું કરશું, નિશ્ચાયકનો મતલબ શું કે જે આ બે કિંમતો છે એનો ક્રોસ ગુણાકાર કરી વચ્ચે બાદબાકી કરવાની હોય છે, બરાબર. મતલબ કે પહેલાં હું આ બે ટર્મ્સનો ગુણાકાર કરું માઇનસ આ બે ટર્મ્સનો ગુણાકાર કરું છું. પ્રથમ ટર્મનો ગુણાકાર ઝીરો સાથે કરું છું તો એની વેલ્યુ તો ઝીરો જ થઈ જશે, તો બાકી વધ્યું માઇનસ કરીને આપણે આ બે કિંમતનો ગુણાકાર, ઓકે. તો જો ઈ ઝીરો અને ઝેડ 3નો ગુણાકાર થશે માઇનસ ઈ ઝીરો ઝેડ 3, પરંતુ આગળ માઇનસ ઓલરેડી આવે છે એટલે એ સુધી જશે પ્લસ. મેં અહીંયા દર્શાવ્યું છે નીચે, તો જો માઇનસ કરેલા સૌ પ્રથમ માઇનસ ઈ ઝીરો ઝેડ 3 અને પછી શું કર્યું આગળ આગળ માઇનસ હતા એને મેં રિમૂવ કરી દીધા છે, ઓકે. હવે નીચેનો ગુણાકાર તમે જુઓ તો આ બીજા સ્ટેપને અત્યારે હાલ ધ્યાન મને આપશો, માત્ર આ એક હું કહું છું ધ્યાન આપો. તો નીચેકમાં બીજાના સ્ટેપને નીચે ગુણાકાર શું કરશું, ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈનો ગુણાકાર થશે ઝેડ 2 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ એલ સાથે, ઓકે. એ જ પ્રમાણે માઇનસ એ કરી અને માઇનસ કરીને ગુણાકાર થશે માઇનસ ઝેડ 3 માઇનસ ઝેડ 3 માઇનસ ઝેડ 3 માઇનસ ઝેડ 3નો ગુણાકાર થશે ઝેડ 3 સ્ક્વેર, પરંતુ ઓલરેડી આગળ એક માઇનસ છે એટલે એ માઇનસ રહેવાનું, ઓકે. તો એમાં અહીંયા દર્શાવે છે, જો ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈનો ગુણાકાર કરે છે ઝેડ 2 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ એલ સાથે, અને માઇનસ ઝેડ 3 આપણે દર્શાવી દીધા છે. હવે સમીકરણમાં ઉપર નીચે હું ઝેડ 1 ઝેડ 3 અને ઝેડ આઈ વડે ભાગી દઈશ. તો જો ઉપરના ભાગને પણ મેં ઝેડ 1 ઝેડ 3 અને ઝેડ આઈ વડે ભાગ્યા છે અને નીચેના ભાગને પણ ઝેડ 1 ઝેડ 3 અને ઝેડ આઈ વડે ભાગી દીધા છે, તો આ ટર્મ્સ બે ભાગમાં વહેંચેલા છે, એક આ ભાગ છે અને એક આ રે ભાગ છે. તો પહેલા ભાગની અંદર જો આપણે ડિવાઈડ કરીએ તો આ ટર્મ્સ આખું રિમૂવ થઈ જશે અને માત્ર વધશે આ બીજું ટર્મ્સ, અને આ ટર્મ્સમાં થશે માઇનસ ઝેડ 3નો સ્ક્વેર અપોન ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ એ, ઓકે. તો આ ટર્મ્સ મેં પહેલાં લખી નાખ્યું છે અહીંયા બાજુના સ્ટેપમાં, તો એને પહેલાં દર્શાવી દીધું. અને જે બીજી કિંમત હતી ઝેડ 2 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ એલ હતા, એની અંદરથી મેં ઝેડ 2 અને ઝેડ એલને અલગ લખ્યા છે અને પ્લસ કરી અને ઝેડ 3 પણ મેં અલગ દર્શાવી દીધા છે. હવે જો શું કરું કે એ જે કિંમત મેં લખી નાખી છે એમાં ઝેડ 3 પહેલાં લખી નાખ્યા, પછી ઝેડ 2 પ્લસ ઝેડ એલ દર્શાવી દીધા છે. આ ઝેડ 3 સાથે ઝેડ 1 ઝેડ 3 અને ઝેડ આઈનો ગુણાકાર કરીએ. ઉપરનું સ્ટેપ તો એમને એમ જ છે. તો પ્રથમ વર્ષે એમાં આપણને માઇનસ ઝેડ 3નો સ્ક્વેર, આ ઝેડ 3 સાથે ઝેડ 1નો ગુણાકાર કરો તો શું થઈ જશે માઇનસ ઝેડ 1 સોરી પ્લસ ઝેડ 1 થઈ જશે. તો પ્લસ ઝેડ 1 ઝેડ 3 થશે. બીજું ટર્મ ઝેડ 3નો ઝેડ 3 સાથે ગુણાકાર કરશું તો ઝેડ 3 સ્ક્વેર થશે. ત્રીજું ટર્મ ઝેડ આઈનો ઝેડ 3 સાથે ગુણાકાર કરશો તો ઝેડ આઈ ઝેડ 3 થશે. અને ત્રણેયના ડિવાઈડમાં ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ મળશે, ઓકે. આ તો અલગ જ છે આપણું. તો આ બંનેમાં દેખો ઝેડ 3 બંને બાજુથી રિમૂવ થઈ જાય, એક પ્લસ અને એક માઇનસ છે આથી. તો હવે ફરી એકવાર દેખો તો ઉપરનું સ્ટેપ તો આપણે જે છે એ લખી નાખશું, ઈ ઝીરો ઝેડ 3 ભાગ્યા ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ, અને આ બંને કિંમતમાંથી ઝેડ 3 કોમન લઈ લઈએ તો વધે શું ઝેડ 1 પ્લસ ઝેડ આઈ, અને એમાંથી કોમન લીધા ઝેડ 3 ભાગ્યા ઝેડ 1 પ્લસ ઝેડ 3 પ્લસ ઝેડ આઈ, અને અહીંયા વધશે ઝેડ 2 પ્લસ ઝેડ એલ, ઓકે. આટલી એક કિંમત મળી છે આપણને. તો અહીંયા આપણને કિંમત જે મળી છે આ કિંમત આપણી IL ની કિંમત દર્શાવે છે કે આટલો પ્રવાહ એની અંદરથી પસાર થતો હશે, ઓકે. હવે આપણે ઝેડની કિંમત જોડી, મતલબ કે સમતુલ્ય ઝેડ, જે આપણે લાસ્ટ આકૃતિમાં દર્શાવે કે અહીંયા જે સમતુલ્ય ઝેડ લીધેલો છે આપણે, કોની જગ્યા ઉપર સમતુલ્ય ઝેડ દર્શાવે છે, ઝેડ 1 ઝેડ 2 અને ઝેડ 3 એ ત્રણની જગ્યા ઉપર આપણે એક ઝેડ લીધો છે સમતુલ્ય ઝેડ. તો એ સમતુલ્ય ઝેડની કિંમત આપણે અહીંયા મેળવશું, ઓકે. તો સૌ પ્રથમ એ સમતુલ્ય ઝેડ કઈ રીતનો મળે છે, તો આપણે આ આકૃતિ ઉપરથી જોઈએ. તો આ આકૃતિમાં તમે જુઓ તો ઝેડ આઈ
એટલે કે જે સોર્સ હતો એનો ઇન આંતરિક ઇમ્પિડન્સ એ ઝેડ આઈ અને ઝેડ વન, એ ઝેડ આઈ અને ઝેડ વન જે દર્શાવે છે એ બંને એકબીજાના શ્રેણીમાં છે. તો ધારો કે એમનો સમતુલ્ય ઇમ્પિડન્સ લેવો હોય, હું અલગ આકૃતિમાં તમને દર્શાવેલો વધારે ખ્યાલ આવશે. ઓકે, અહીંયા દેખો, તો અહીંયા ધારો કે હું જે બેટરી જોડી હતી એનો સોર્સનો ઇમ્પિડન્સ હું અહીંયા જોડી દઉં છું, જેને હું કહું છું ઝેડ આઈ. ઓકે, આ હશે આપણો ઝેડ આઈ, આ હશે ઝેડ વન, ઝેડ ટુ અને અહીંયા હશે આપણો ઝેડ થ્રી. તો અહીંયા આકૃતિ ઉપરથી જુઓ તો ઝેડ વન સોરી ઝેડ આઈ અને ઝેડ વન એ બંને કેમ છે શ્રેણીમાં જોડાયેલા છે. ઓકે, તો એમનો જે સમતુલ્ય ઇમ્પિડન્સ હું લેતો, ધારો કે એમનો સમતુલ્ય ઇમ્પિડન્સ છે, સમતુલ્ય ઇમ્પિડન્સ મતલબ કે શ્રેણીમાં જોડેલા છે, તો એમનો સમતુલ્ય ઇમ્પિડન્સ થશે ઝેડ વન પ્લસ ઝેડ આઈ થશે. ઓકે, આ એમનો સમતુલ્ય, આ બંનેનો ભેગો કરીને હું એક ઇમ્પિડન્સ જોડવો હોય મારે, તો એ એક ઇમ્પિડન્સ કેવો બને, ઝેડ વન પ્લસ ઝેડ આઈ જેટલો બને છે. ઓકે, હવે એ જે સમતુલ્ય ઇમ્પિડન્સ બનશે એટલે બંને ભેગા થઈને જે ઇમ્પિડન્સ બનશે એ ઇમ્પિડન્સ એ પાછો ઝેડ થ્રી સાથે જે બનાવ્યો છે એ ઝેડ થ્રી સાથે એનું શું વેલ્યુ હશે, સમાંતર હશે. ઓકે, તો એમની જગ્યાએ ઝેડ થ્રી, આ બંને ભેગા થઈને જે એક ઇમ્પિડન્સ બનશે એટલે કે આર્યો જે બન્યો એ ઇમ્પિડન્સ પાછો ઝેડ થ્રી સાથે કેવો હશે, સમાંતરમાં છે. હવે એનો નિયમ આપણે સમાંતર તરીકે દર્શાવીએ, તો ધારો કે એ જે નવો ઇમ્પિડન્સ બન ત્રણે ત્રણને ભેગો કરીને જોડીશ તો એ બનશે ઝેડ ડેશ તરીકે. ઓકે, તો સમાંતર છે એટલે હું સૌ પ્રથમ વન અપોન ઝેડ ડેશ તરીકે દર્શાવું. કોણ કોણ સમાંતર છે, તો કે વન અપોન ઝેડ વન પ્લસ ઝેડ આઈ એ કોના સમાંતર છે, ઝેડ થ્રી સાથે, એટલે કે ઝેડ થ્રી. ઓકે, તો આ બંને એકબીજાના સમાંતર હતા, ઝેડ વન પ્લસ ઝેડ આઈ અને ઝેડ થ્રી એકબીજાના સમાંતર હતા. તો મેં એમનો સમતુલ્ય ઇમ્પિડન્સ વન અપોન ઝેડ ડેશ લીધો, એટલે કે એ ત્રણે ત્રણ જગ્યાએ કઈ રીતે દર્શાવીશ, તો વન અપોન ઝેડ ડેશ બરાબર વન અપોન ઝેડ આઈ વન પ્લસ ઝેડ આઈ પ્લસ વન અપોન ઝેડ થ્રી. તો આના ઉપરથી ડાયરેક્ટલી હું ઝેડ ડેશ લખી શકું છું. ઝેડ ડેશ આપણને કેટલો મળશે, ઝેડ થ્રી ઝેડ વન પ્લસ ઝેડ આઈ, કેમ કે આ બંનેનો ગુણાકાર અને છેલ્લે આપણે એમ નીચેનો જે શું બતાવ્યો છે એમનો સરવાળો દર્શાવી દઈએ. સરવાળો કેટલો મળશે, ઝેડ વન પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ. ઓકે, આ રીતની આપણને કિંમત મળી. તો આને હું શું કહું છું, ઝેડ ડેશ. તો જો આ વસ્તુ આપણે ઓલરેડી કિંમત મેળવી છે, આટલો ભાગ આપણો દર્શાવે છે, આને આપણે શું કહી શકીએ છીએ, ઝેડ ડેશ. ઓકે, હવે એક ઝેડ ડેશ થઈ ગયો છે, એ કિંમત આપણને મળી છે. આમ ઝેડ થ્રી સાથે એનું શ્રેણી જોડાણ આપણે દર્શાવી દઈએ, કિંમત જે બતાવી છે ઇમ્પિડન્સ ઝેડ ટુ સોરી ઝેડ ટુ સાથે એનું શું, હવે જે બી આ કણ સમતુલ્ય સર્કિટ બને, હું જો એક સર્કિટ બની દઉં ત્રણે ત્રણને ભેગી કરીને, તો એ સર્કિટ કેવી બનશે, આ પ્રમાણે એક જ ઇમ્પિડન્સ જેને હું કહું છું ઝેડ ડેશ, અને આ ઝેડ ડેશ છે આ બીજા નંબરના ઝેડ ટુ સાથે પાછું શું બની જશે, શ્રેણીમાં જોડી છે. ઓકે, એના સાથે શું બની ગયો, શ્રેણીમાં જોડી છે. આ બે ટર્મિનલ હું લેલો, ટર્મિનલ એ અને બી. ઓકે, તો હવે જુઓ ઝેડ ડેશ અને ઝેડ ટુ બંને કેવા છે, શ્રેણીમાં જોડેલા છે. તો એ બંને ભેગો થઈ અને જે લાસ્ટમાં કમ્પ્લીટ એક જ ઇમ્પિડન્સ બનશે એને હું કહું છું ઝેડ. તો એ ઝેડ કઈ રીતે બને, ઝેડ ડેશ પ્લસ ઝેડ ટુથી. તો ઝેડ ડેશની કિંમત તો આપણી આટલી છે જ, પ્લસ શું થઈ ગયા, ઝેડ ટુ અંદર ઉમેરી દઈએ અને સરવાળો કરી દઈએ. તો લાસ્ટમાં જે ઝેડ મળશે કેટલો મળશે, ઝેડ ટુ હું એમને એમ લખી નાખું અને ઝેડ ડેશની જગ્યાએ લખું ઝેડ થ્રી ઝેડ વન પ્લસ ઝેડ આઈ અપોન ઝેડ વન પ્લસ ઝેડ થ્રી પ્લસ ઝેડ આઈ. ઓકે, આ રીતનો આપણનો ઝેડ મળે છે. હવે એની અંદર જોઈએ તો હવે જે સર્કિટ બની હતી આ રીતે સર્કિટ બની, અને આ બંનેનો પણ કોઈ એક નવો સમતુલ્ય ઇમ્પિડન્સ લઈ લઉં તો આપણે જે ત્રીજી સર્કિટ બનાવી હતી આ રીતે, તો એ બધા ભેગા થઈને ધારો કે એક ઝેડ બની ગયા. ઓકે, અને એ ઝેડ બની અને એ કોના સાથે શ્રેણીમાં છે, ઝેડ એલ સાથે છેલ્લે. ઓકે, એ ભેગા કર્યા અને ભેગા કરીને શું કરી દીધા, ઝેડ એલ સાથે આપણે શું કરી દીધા, શ્રેણીમાં જોડ્યા છે. તો પછી એમનો પણ સાથે શું થશે, સરવાળો થશે. કોનો કોનો સરવાળો થશે, ઝેડ પ્લસ ઝેડ એલ. તો આ ઝેડ છે, આ ઝેડ એલ આપણે એની અંદર ઉમેરી છે. તો આપણા પાસે જે સમીકરણ છે, જો એની ડાબી બાજુ ઝેડ છે, તો જો ડાબી બાજુ ઝેડ પ્લસ ઝેડ એલ કરીએ તો જમણી બાજુ પણ પ્લસ ઝેડ એલ આપણે ઉમેરવો જોઈએ, બરાબર. તો જમણી બાજુ પણ આપણે શું કરી દઈએ, પ્લસ ઝેડ એલ ઉમેરી દઈએ છીએ. તો જુઓ ઝેડ ટુ પ્લસ ઝેડ એલ થઈ જશે. આવું સમીકરણ પણ આપણે ઓલરેડી મેળવ્યું જે અહીંયા છે. ઓકે, તો જે સમીકરણ આપણે અહીંયા છે, જુઓ ઝેડ ટુ પ્લસ ઝેડ એલ આખો ટર્મ્સ બની ગયો. તો આ જે આખી કિંમત જે બતાવે છે એ તો શું બતાવે છે, આટલા ભાગને આપણે ઝેડ ડેશ કહીએ છીએ.
ओके અને આ બધી જ કિંમતો ભેગી લઈ લઈએ એટલે ઈ બની જાય છે આપણી ઝેડ પ્લસ ઝેડ એલ. કેમ? કેમ કે આ એક કિંમત અને પ્લસ આ કિંમત બરાબર બનશે ઝેડ, અને પ્લસ એની અંદર ઉમેર્યો ઝેડ એલ, એટલે આટલી કિંમત આપણી ઝેડ પ્લસ ઝેડ એલ બની. ઓકે, તો નીચેનો જે આખો ભાગ છે એને આપણે ઝેડ પ્લસ ઝેડ એલ તરીકે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે તો ઉપરની જે કિંમત બતાવી છે એ આ ઉપરની કિંમત આપણી જે લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે. ઉપરની કિંમત જે દર્શાવે છે શું બતાવે છે? લાગુ પડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ બતાવે છે. અને નીચેનો ભાગ બતાવે છે ઝેડ પ્લસ ઝેડ એલ બતાવે છે. ઉપરનો તો જુઓ સમીકરણ આપણું જે આઈ બરાબર વી અપોન આરના સ્વરૂપમાં આપણને મળ્યું, એટલે લાસ્ટમાં આપણે જે ઝેડની કિંમત મળે છે એ ઝેડની કિંમત આ પ્રમાણે જ આપણને રહેશે. એટલે લાસ્ટમાં તમે જે ઝેડ મેળવ્યો એ ઝેડ કેટલો હશે? તો કે ઝેડ બરાબર જે ઝેડ ટુ સુધીની જે કિંમત હશે એ કિંમત આપણો ઝેડ મળે છે. ઓકે, તો આ રીતે આપણે એને ઝેડ મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે સમતુલ્ય સર્કિટ બધાય થેવેનિનના પ્રમેય પ્રમાણે કે આવી કોઈ સર્કિટ હોય તો એની કોઈ સમતુલ્ય સર્કિટ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. અને એ જે સમતુલ્ય ઇમ્પિડન્સ ઝેડ છે એ સમતુલ્ય ઇમ્પિડન્સ પણ મેળવ્યો. એ કઈ રીતે મેળવ્યો? સિમ્પલ ભાષામાં ઝેડ આઈ અને ઝેડ વનનું શ્રેણી જોડાણ લીધું, એ બંનેનું જોડાણ સમાંતર જોડાણ ઝેડ થ્રી સાથે લીધું, અને એ ત્રણ ભેગા થઈને જે બને છે એનું જોડાણ શ્રેણી જોડાણ ઝેડ ટુ સાથે આપણે દર્શાવ્યું, અને બધાને ભેગા કરીને આપણે એક ઝેડ દર્શાવ્યા હતા. તો આ રીતે આપણને એક સમતુલ્ય ઇમ્પિડન્સ આપણે દર્શાવ્યો, અને સમતુલ્ય ઇમ્પિડન્સની મદદથી આપણે એક નવી સર્કિટ લીધી જે થેવેનિનના થિયરમને આપણે અનુસરતી હોય છે. તો આ વાતથી થેવેનિનનો થિયરમ અને એની સાથે સાથે આપણે પ્રવાહનું પણ સમીકરણ મેળવ્યું કે એની અંદરથી કેટલો પ્રવાહ પસાર થતો હોય છે ઝેડ એલમાંથી, એ પણ આપણે સમીકરણ અહીંયા મેળવ્યું છે. ઓકે, તો આ વાતથી થેવેનિન થિયરમની. તો નેક્સ્ટ પોઈન્ટ આપણો જે હશે એ હશે નોર્ટન થિયરમ વિશે. ઓકે, થેન્ક યુ.